ચાલો બાળકો, આજે આપણે નવી વાર્તા વાંચીશું, જેનું નામ છે ચતુર સસલું. ચતુર એટલે ક્લેવર અને સસલું ઇઝ અ રેબિટ. તો આ ચિત્રમાં તમે શું જુઓ છો, એક સિંહ છે લાયન અને એક છે સસલું. હવે ધ્યાનથી સાંભળો. એક જંગલમાં ઘાતકી સિંહ રહેતો હતો. ભોજન માટે તે રોજ ઘણા પશુઓને મારી નાખતો હતો. એક દિવસ બધા પ્રાણીઓએ ભેગા મળીને સિંહને વિનંતી કરી કે તે રોજ આટલા બધા પ્રાણીઓને ના મારે. થોડીક ક્ષણ વિચાર કરીને સિંહ એક શરતે કબૂલ થયો કે તેઓએ રોજ એક પ્રાણીને ભોજન માટે મોકલી આપવું. એ ઉપરાંત સિંહે પ્રાણીઓને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ આમ નહીં કરે તો તે ગમે તેમ પ્રાણીઓને ફાડી ખાશે અને કોઈને નહીં છોડે. આ પ્રમાણે રોજ એક પશુ સિંહ પાસે જતું. એક દિવસ સસલાનો વારો આવ્યો. એ સિંહ પાસે જતો હતો ત્યારે પોતાનો જીવ બચાવવાની તેણે એક યોજના બનાવી અને સિંહ પાસે મોડો પહોંચ્યો. હવે સિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એણે જોયું કે માત્ર એક સસલું જ એના તરફ આવી રહ્યું છે. ક્રોધે ભરાયેલા સિંહને સસલાએ જણાવ્યું કે તે એક નહીં પણ બીજા પાંચ સસલા એની સાથે આવી રહ્યા હતા, પણ રસ્તામાં એક સિંહ બધાને મારીને ખાઈ ગયો. જંગલમાં બીજો કોઈ પણ સિંહ છે અને તે પોતાનું ભોજન ખાઈ ગયો છે. આ સાંભળીને સિંહનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. એણે સસલાને કહ્યું કે તે એને પહેલા સિંહ પાસે લઈ આવ. સસલું સિંહને એક કૂવા પાસે લઈ ગયું અને કહ્યું કે જો પેલો સિંહ અહીં કૂવામાં રહે છે. સિંહે પાળી પરથી નમીને કૂવામાં જોયું તો તેને પોતાનું પ્રતિબિંબ પાણીમાં દેખાયું. આ જ પેલો સિંહ છે એમ ધારીને એને મારવા પોતે પાણીમાં કૂદી ગયો અને ડૂબીને મરી ગયો. સસલાએ ખુશીના આ સમાચાર બીજા પ્રાણીઓને કહ્યા અને પ્રાણીઓ ફરીથી જંગલમાં શાંતિથી રહેવા લાગ્યા. તો સસલું કેવું હતું? ચતુર હતું, બહુ ક્લેવર હતું. એણે સિંહને કેવી રીતે ફસાવીને મારી નાખ્યો. અને હવે કેવી લાગી વાર્તા તમને? સારી છે ને? ઓકે, ચાલો તો ફરી મળીશું બીજી વાર્તાની સાથે.